વિરામ બાદ વાત કરીએ તો ભરૂચની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દૂર ખાતા વેન્ટિલેટર આખરે ખાનગી હોસ્પિટલમાં મોકલાતા હોવાના અહેવાલો ભરૂચની સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા વેન્ટિલેટર ઓપરેટરો વિના ઉપયોગમાં ન લેવાતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા જેના પગલે મોડે મોડે પણ દૂર ખાતા વેન્ટિલેટરો ખાનગી હોસ્પિટલોમાં રાત્રિ દરમિયાન મોકલાતા હોવાના ચોંકાવનારો અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક વેન્ટિલેટર ફોર વ્હીલ ગાડીમાં ન જતા તેને રજડતું મૂકી દેવાયું હતું તેમ લાગી રહ્યું છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોંઘા વેન્ટિલેટરો કોરોનાની મહામારી વચ્ચે પણ દૂર ખાઈ રહ્યા હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા પરંતુ વેન્ટિલેટર ઓપરેટ કરી શકે તેવા ઓપરેટર ન હોવાના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર શોભાના ગાંઠિયા સમાન બની ગયા હતા ચર્ચા છે કે ગત મોડી સાંજે અંધકારના સમયે વેન્ટિલેટર એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા હોવાની ઘટના સામે આવી છે જેના પગલે લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે કે ક્યારે વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા અંગેની પરવાનગી આપી કોણે શું સિવિલ હોસ્પિટલમાં રહેલા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે તો ત્યારે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા વેન્ટિલેટર કોની પરવાનગીથી લઈ જવાય છે તે પણ તપાસનો વિષય બન્યો છે કહેવાય છે કે ઉચ્ચ અધિકારીની પરવાનગીથી આ વેન્ટિલેટર પ્રાઇવેટ હોસ્પિટલને અપાયા છે શું પ્રાઇવેટ હોસ્પિટલ સરકારી નિયમ મુજબ ચાર્જ વસૂલ છે તેવા પ્રશ્નોની ચર્ચાઓ ચાલી રહી છે યાકુબ પટેલ જેડેસ ટીવી ભરૂચ